मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनी विद्या संकुलनी आ वेब सीरीज़मां हूँ तमारू हार्दिक स्वागत करू छू। अमारा आ वीडियोसने वधारे आगळ जोवा माटे तमे श्री सांदीपनी विद्या संकुलनी यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन ने प्रेस करजो। केम छो धोरण पांच ना विद्यार्थी मित्रों, मजा में? आज आपणे तमारा धोरण में अंग्रेजी विषय में ग्रामर नो यूनिट भणवा जई रह्या छीए। आगळ आपणे यूनिट फोर ग्रामर नो जोयुं हतुं, जे हतुं हाउ मेनी वाळुं, बराबर। एमां आपणे केटला फ्रूट्स, एनिमल्स वगैरे अलग अलग वस्तुओनो अभ्यास कर्यो, जेनुं नाम हतुं हाउ मेनी, एटले के केटला। अने अत्यारे आपणे यूनिट फाइव जोवा जई रह्या छीए ग्रामरनुं, जेनुं नाम छे धीस अने धोस। आ धीस अने धोस धीस अने धेटना बहुवचनना रूपमां वपराय छे। तो अहींया आपणे आ धीस अने धोसनी साथे अलग अलग बहुवचनना स्पेलिंग्स जोईशुं, एनो अभ्यास करीशुं। तो जोईए आपणे ग्रामरनुं पांचमुं यूनिट धीस एंड धोस। पहेला आपणे आमने समजी लईए। धीस ए धीसनुं बहुवचननुं रूप छे। जे रीते मैं तमने कीधुं तुं के धेस अने धोटनुं धीस अने ધોસ એ બહુવચનનું રૂપ છે, એવી રીતે ધીસ એ કોનું બહુવચનનું રૂપ છે? આ ધીસનું। ધોસ એ ધેટનું બહુવચનનું રૂપ છે। બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે। આ જે ધીસ છે એ નજીકની વસ્તુ દર્શાવે છે, જેવી રીતે પહેલાં આપણે ધીસનું રીતે લેતા એ જ રીતે। અને અહીંયા જે ધોસ છે એ ધેટ એટલે કે દૂરનું વ્યક્તિ કે વસ્તુઓ દર્શાવે છે। બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે। અહીંયા આપણે ધીસ અને ધેટ સાથે શું મૂકતા? ઇઝ। પરંતુ આ ધીસ અને ધોસ સાથે આપણે શું મૂકીશું? આર। ઓકે, હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈ લઈએ। અહીંયા છે ધીસ ઇઝ અ બુક, આ છે એકવચનનું રૂપ, આ બુક છે, આ પુસ્તક છે। પરંતુ હવે આ જ વાક્યને આપણે બહુવચનના રૂપમાં લખવું છે, તો કેમ લખશું? ધીસ આર બુક્સ। જો અહીંયા ધીસની બદલે આ ધીસ આવી ગયું, ઇઝની બદલે આર આવી ગયું, અને બુકની બદલે બુક્સ લખ્યું। ઓકે, બધા જ રૂપનું પરિવર્તન અહીંયા થશે, બધા જ અલગ અલગ રૂપને એકવચનના રૂપને બહુવચનના રૂપમાં આપણે લખવા પડશે। હવે છે ધેટ ઇઝ અ બોય, તો એનું બહુવચનનું રૂપ છે ધોઝ આર બોયઝ। ઓકે, ધોઝ આર બોયઝ, પેલા છોકરાઓ છે। હવે જોઈએ એના પછી એકવચન અને બહુવચનના પ્રશ્નાર્થ વાક્યો અને યસ અને નોમાં ઉત્તર। હવે આપણે આજે અહીંયા એકવચન અને બહુવચનના વાક્યો શીખ્યા, સેન્ટેન્સ બનાવતા શીખ્યા એકવચનમાંથી બહુવચનમાં। તો હવે આ જ શબ્દોને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું, આ જ વાક્યને, અને હા અને નામાં ઉત્તર પણ આપીશું। ઓકે સર, ઓકે। તો અહીંયા થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે। પહેલાં લખ્યું છે ધીસ ઇઝ અ પેન, આ પેન છે। હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો કે ઇઝ ધીસ અ પેન, આ પેન છે, શું આ પેન છે? યસ ઇટ ઇઝ, જો હોય તો હા, નો ઇટ ઇઝ નોટ, જો નથી તો તમારે શું લખવાનું? નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ ના ટૂંકા રૂપ તરીકે આપણે ઇઝન્ટ પણ લખી શકીએ છીએ। હવે છે ધીસ આર બુક્સ, આ બહુવચનનું રૂપ છે, તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલાં શું લખશું? આર, પછી ધીસ, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક ભૂલ્યા વગર મૂકવાનું, નહીંતર તમારું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનશે નહીં। ઓકે, આર ધીસ બુક્સ, પાછળ ક્વેશ્ચન માર્ક અહીંયા છે એવી રીતે, પછી જો હા તો યસ દે આર, જો નથી તો યસ, સોરી નો ધે આરન્ટ, અથવા તો નો ધે આર નોટ। હવે છે અહીંયા ધેટ ઇઝ અ નર્સ, તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝ પહેલાં લેશું, પછી લેશું ધેટ, તો ઇઝ ઇઝ ધેટ અ નર્સ, આટલું લખ્યા પછી પાછળ ક્વેશ્ચન માર્ક, તો જો હોય તો યસ અને ના હોય તો નો। પછી છે ધોઝ આર ટોમેટોઝ, તો આપણે પહેલાં લખશું આર, પછી લખશું ધોસ, અને પછી મૂકશું ક્વેશ્ચન માર્ક્સ। આર ધોઝ ટોમેટોઝ, તો યસ, હા, ધે આર છે, અને નથી તો નો, ધે
અરંટ. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ, આ છે પેજ નંબર 37 ઉપર તમારી એક્ટિવિટીઝ. ઓકે, અહીંયા પહેલાં પૂછ્યું છે ધીસ ઇઝ અ ગ્લાસ. ઓકે, તો તમારે લખવાનું છે ધીસ આર ગ્લાસીસ. ઓકે, ધીસનું ધીસ, ઇઝનું આર અને ગ્લાસનું ગ્લાસીસ. બરાબર, નીચે છે બીજું વાક્ય ધીસ ઇઝ અ મેંગો, તો તમારે લખવાનું છે ધીસ આર મેંગોઝ. બહુવચનના સ્પેલિંગ્સ યાદ રાખજો, એકવચનનું બહુવચનમાં જે થાય છે એ. એના પછી છે ત્રીજું વાક્ય ધેટ ઇઝ અ ડિશ, તો તમે લખશો ધોસ આર ડિશિઝ. ઓકે, અમુક અહીંયા બહુવચનના રૂપો એવા છે કે જેનું બહુવચન થાય છે અનિયમિત રૂપમાં, તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે. હવે છે ચોથું ધીસ ઇઝ અ લીફ, તો તમારે લખવાનું છે ધીસ આર લીવ્સ. અહીંયા આ લીવ્સ છે એ એક બહુવચનનું એક નિયમ છે કે જો પાછળ એફ આવતો હોય અને એની આગળ એ આવતો હોય, એટલે કે સ્વર આવતો હોય, પાછળ વ્યંજનનો શબ્દ હોય અને એની આગળ જો એ હોય, તો તમારે એ એફનું શું થઈ જાય છે વીઈ અને પાછળ લાગે છે એસ, એટલે વીઈ એસ, લીફનું થશે લીવ્સ. ઓકે, પછી છે ધેટ ઇઝ અ ચાઇલ્ડ, તો તમે લખશો ધોઝ આર ચિલ્ડ્રન. આ પણ બહુવચનનું અનિયમિત રૂપ છે, ચાઇલ્ડનું શું થશે ચિલ્ડ્રન. પછી છે ધીસ ઇઝ અ ફિશ, તો ફિશનું વિદ્યાર્થી મિત્રો ફિશ જ રહેશે, ધીસ આર ફિશ, કેમ કે એની પાછળ ઈ એસ ડબલ એસ અથવા તો આઈ એસ એવું કંઈ પણ લગાડવાનું થતું નથી. આ એક બહુવચનનું અનિયમિત રૂપ છે જેને કોઈ પણ નિયમો લાગુ પડતા નથી, તો ફિશનું શું રહેશે ફિશ જ. ઓકે, હવે છે સાતમું વાક્ય ધેટ ઇઝ અ ટ્રી, તો ધેટનું શું થશે ધોઝ, ઇઝનું આર અને ટ્રીની પાછળ ટ્રીઝ. ઓકે, હવે આવે છે બીજા બે વાક્યો, આઠમું વાક્ય ધીસ ઇઝ એન એપલ, તો ધીસનું ધીસ, ઇઝનું આર અને એપલનું એપલ્સ. નવમું વાક્ય છે ધેટ ઇઝ અ બસ, તો ધોઝ, ધેટનું થશે ધોઝ, ઇઝનું આર અને બસનું બસીઝ. ઓકે, તમારે આ જ રીતે તમારી ગ્રામરની બુકમાં યુનિટ 5 37 નંબરના પેજ ઉપરથી 37 નંબરના પેજ પરથી જેવી રીતે મેં શીખવાડ્યું છે એવી જ રીતે તમારે તમારી ગ્રામરની બુકમાં લખવાનું છે, સારા અક્ષરેથી ભૂલચૂક વગર. હવે જોઈએ આ 37 નંબરનું પેજ જોયું આપણે, હવે જોઈએ 38, એમાં દસમું વાક્ય છે ધેટ ઇઝ અ બલૂન, તો તમારે શું લખવાનું છે ધેટનું ધોઝ, ઇઝનું આર અને બલૂન્સ, બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ. ઓકે, પછી છે 11મું વાક્ય ધીસ ઇઝ અ ટોમેટો, તો ધીસનું ધીસ, ઇઝનું આર અને ટોમેટોનું ટોમેટોઝ. ઓકે, 12મું વાક્ય છે ધેટ ઇઝ એન એલિફન્ટ, તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને એલિફન્ટ્સ, પાછળ લાગશે એસ ખાલી. હવે છે 13મું વાક્ય ધેટ ઇઝ અ માઉસ, તો ધેટનું થશે ધોઝ, ઇઝનું આર અને માઉસનું થશે માઇસ. આ પણ એક બહુવચનનું અનિયમિત રૂપ છે. આવા ઘણા બધા બહુવચનના શબ્દો છે કે જેને કાંઈ પણ નિયમો લાગુ પડતા નથી, એનું બહુવચનનો શબ્દ આખો અલગ જ થઈ જાય છે. હવે છે અહીંયા 14મું વાક્ય ધીસનું થશે ધીસ, ધીસ ઇઝ અ મેન, ઇઝનું આર અને મેન, માં તમારે ખાલી એ અને ઈનો ફેર છે, જો એ હશે તો એક વચન, જો ઈ હશે તો બહુવચન. તો અહીં આપણે શું લખવાનું છે એમ ઈ એન. ઓકે, વુમનમાં પણ આવી જ રીતે થશે, ડબલ્યુ એમ એન એ હશે એક વચન અને ડબલ્યુ ઓ એમ ઈ એન એ હશે બહુવચન. બરાબર, હવે જોઈએ અહીંયા 15મું વાક્ય ધેટ ઇઝ અ બોક્સ, તો ધેટનું થશે ધોસ, ઇઝનું આર અને બોક્સનું બોક્સીસ. 16મું વાક્ય છે ધીસ ઇઝ અ ફૂટ, તો ધીસનું ધીસ, ઇઝનું આર અને ફૂટનું થશે ફિટ, ખાસ યાદ રાખજો. 17મું વાક્ય છે ધેટ ઇઝ અ કાઇટ, તો ધેટનું થશે ધોસ, ઇઝનું આર અને કાઇટનું કાઇટ્સ. 18મું વાક્ય છે ધીસ ઇઝ અ કેપ, તો ધીસનું થશે ધીસ,
ઇઝનું આર અને કેપનું કેપ્સ. ઓકે, 19મું વાક્ય છે, ધેટ ઇઝ અ બુક, તો ધેટનું થશે ધોઝ, ઇઝનું આર અને બુકનું બુક્સ. ઓકે, 20મું વાક્ય જોઈએ, ધીસ ઇઝ અ પેરોટ, તો ધીસનું થશે ધીસ, ઇઝનું આર અને પેરોટ્સનું થશે, પેરોટનું થશે પેરોટ્સ, પાછળ એસ લાગશે ખાલી. ઓકે, હવે જોઈએ આપણે આગળ. અહીંયા આપણે જેવી રીતે જોયા હતા પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર એ રીતે આવશે. પેજ નંબર 39 પર પહેલાં સૂચના જોઈ લઈએ. ચિત્ર જુઓ, યસ અથવા નોમાં ઉપયોગ કરી ઉત્તર લખો. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તમને અને તમારે શું લખવાનું છે, હા અને નામાં જવાબ આપવાનો છે. જો હોય તો હા અને જો નથી તો ના. ઓકે, તો અહીંયા પહેલાં પૂછ્યું છે તમને, આર ધોઝ અ મેંગોઝ, તો અહીંયા મેંગોઝ છે ના, આ શું છે, ટોમેટોઝ, તો તમારે શું લખવાનું, નો, ધે આર નોટ, ના તે નથી. ધે આર ટોમેટોઝ, તે ટમેટાઓ છે, તે મેંગોઝ નથી. બરાબર, તો તમને અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે, આર ધીસ એલિફન્ટ્સ, તો અહીંયા એલિફન્ટ્સ છે ના, નથી. શું છે, ઉંદરો, તો તમે ઉંદરનું બહુવચનનું રૂપ શું લખશો, એક વચન છે ઉંદરને માઉસ કહેવાય એક વચનમાં અને બહુવચનમાં શું કહેવાય, માઇસ, એમ આઈ સી ઈ. ઓકે, તો તમે પહેલાં લખશો, નો ધે આર નોટ, ના તે નથી, ધે આર માઇસ, તે ઉંદરો છે. બીજું વાક્ય છે, આર ધોઝ ક્રોઝ, એટલે કે ક્રોઝ એટલે કે કાગડાઓ, આ શું આ કાગડાઓ છે, ના નથી, શું છે, પેરોટ્સ, તો નો ધે આર નોટ, ધે આર પેરોટ્સ, તે પોપટ છે. પછી લખશું નીચે, આર ધીસ વુમન, અહીંયા સ્ત્રીઓ આપેલી છે નું ચિત્ર છે, તો અહીંયા પૂછેલું છે કે આર ધીસ વુમન, શું આ સ્ત્રીઓ છે, તો યસ ધે આર, હા છે. ચોથું વાક્ય છે, આર ધોઝ બાઇસિકલ્સ, શું આ બાઇસિકલ છે, તો બાઇસિકલ નથી, શું છે, બસીસ, તો તમે શું લખશો, નો ધે આર નોટ, ના તે નથી, ધે આર બસીસ, તે બસીસ છે. પાંચમું વાક્ય જોઈએ, આર ધીસ ફ્લાવર્સ, શું આ ફ્લાવર્સ છે, તો છે, હા યસ ધે આર ફ્લાવર્સ, તો તમારે શું લખવાનું, હા તે છે. છઠ્ઠું વાક્ય છે, આર ધોઝ ફ્લેગ્સ, શું આ ધ્વજ છે, તો શું છે, હા ધ્વજ છે, તો તમે શું લખશો, યસ ધે આર, હા તે છે. સાતમું વાક્ય, આર ધીસ બનાના, શું આ બનાના છે, જુઓ તો છે ના, તો શું લખશો પહેલાં, નો ધે આર નોટ, ના તે નથી, ધે આર એપલ્સ, તે સફરજન છે, તે શું છે, સફરજન. હવે જોઈએ આઠમું વાક્ય, આર ધોઝ લીવ્સ, શું આ પાંદડાઓ છે, તો છે હા, તો શું લખશું, યસ ધે આર, હા છે. જો હોય તો તમારે એટલું જ લખવાનું છે, યસ ધે આર, જો નથી તો લખવાનું છે, નો ધે આર નોટ, યા તો નો ધે આરન્ટ, અને પછી જે છે એ તમારે લખવાનું છે કે ધે આર બનારસ, ધે આર એપલ્સ, જે હોય એ. ઓકે, હવે છે અહીંયા જોઈએ આપણે નવમા વાક્યથી પ્રશ્ન પૂછેલો છે, આર ધીસ બલૂન્સ, તો શું અહીંયા બલૂન્સ છે, જુઓ તો ના, શું છે, બોલ્સ, તો તમે શું લખશો, નો ધે આર નોટ, ના તે નથી, ધે આર બોલ્સ, તે દડાઓ છે. દસમું વાક્ય છે, આર ધોઝ સ્ટાર્સ, શું આ સ્ટાર્સ છે, તો નથી, નો ધે આર નોટ, ધે આર કાઇટ્સ, તે પતંગો છે. અગિયારમું વાક્ય છે, આર ધીસ ટ્રીઝ, જુઓ તો વૃક્ષો છે, હા છે, તો યસ ધે આર. બારમું છે, આર ધોઝ કપ્સ, શું આ કપ્સ છે, તો નથી, તો તમે શું લખશો, નો ધે આર નોટ,
ના તે નથી. હવે શું છે આ? ગ્લાસ. તો ગ્લાસનું બહુવચન શું થશે? ગ્લાસીસ. તો તમે શું લખશો? ધે આર ગ્લાસીસ. ઓકે, હવે જોઈએ 13મું વાક્ય. એમાં છે આર ધીસ બોક્સીસ. શું આ બોક્સીસ છે? બોક્સ છે તો છે, સિમ્પલ. તો તમે શું લખશો? યસ, ધે આર. ઓકે, 14મું વાક્ય છે આર ધોઝ સનફ્લાવર્સ. અહીંયા તમને આ સનફ્લાવર્સ છે આપેલા છે તો ના, તમે શું લખશો? નો, ધે આર નોટ. ધે આર રોઝીસ, તે ગુલાબ છે. 15મું વાક્ય આર ધોઝ ડોન્કીઝ. નો, ધે આર નોટ, તે ગધેડા નથી. તે શું છે? ઘોડાઓ છે. તો તમે શું લખશો? ધે આર હોર્સીસ. પછી છે 16મું વાક્ય આર ધીઝ બોટ્સ. તો હા, અહીંયા બોટ્સ છે તો સિમ્પલ. તમે શું લખશો? યસ, ધે આર. ફિનિશ્ડ. અહીંયા આપણું આ ચેપ્ટર યુનિટ નંબર 5 ધીસ અને ધોઝ પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ આખા ચેપ્ટરની મેં જે એક્ટિવિટી કરાવી, તમારે ગ્રામરમાં એકદમ સરસ અક્ષરે લખવાની છે, કંઈ પણ ભૂલ ચૂક વગર. એવું લાગે તો જોઈને લખજો, વિડીયો જોઈને, તો તમને સરસ રીતે એક્ટિવિટી સમજાઈ જાય અને સાથે લખાઈ પણ જાય. ઓકે, તો વિડીયોનું હોમવર્ક જે છે લાસ્ટમાં એ જ છે, તમારે આ વિડીયો જોઈ અને તમારી ગ્રામરની બુકમાં 37 નંબરના પેજ પરથી શરૂ કરી 40 નંબરના પેજ સુધી આ એક્ટિવિટી પૂરી કરવાની છે, જોઈ જોઈને લખવાની છે, સમજીને. ઓકે, તો સ્ટુડન્ટ્સ, હવે ફરીને મળશું નેક્સ્ટ એક્ટિવિટીમાં, નવા વિડીયોમાં, નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.